नमस्कार विद्यार्थी मित्रों, હું સ્વરૂપ કે વિવેક આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી એની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે પ્રશ્ન નંબર 4 ની શરૂઆત કરવાના છીએ. ચાલો એની રકમ તો x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ માં શું ઉમેરવાથી અંદર મારે કાંઈ એવું ઉમેરવું છે કે જેથી કરીને મને આવું પરિણામ મેળવી શકાય. તો મિત્રો, અહીંયા તમારે થોડું વિચારવાનું છે, કઈ રીતે આને પ્રક્રિયાને કરવી. એક વસ્તુ વિચારો, માની લો કે આને હું એ નામ આપી દઉં, ખાલી નામ આપું છું સમજવા માટે. એ માં શું ઉમેરવાથી, એટલે કે વત્તા ઉમેરવું છે, શું ઉમેરવું છે એ મને ખબર નથી, એટલે ક્વેશ્ચનમાં શું ઉમેરવાથી આ બી મેળવી શકાય. માની લો આને હું કહી દઉં બી, આ પરિણામને હું કહી દઉં બી, કે ભાઈ આની અંદર હું એવું શું ઉમેરું કે જેથી કરી અને મને આવું મળે. તો મારે આ શોધવું છે, પછી શોધવું છે ને એટલે બી છે, આ એ પ્લસ છે, બરાબરની સામે જે શોધવું થઈ જાય તો કે માઇનસ. એટલે એનો મતલબ એવો કે મારે આ રીતે પ્રક્રિયા કરવી પડે તો મારે જે શોધવું છે એ મને મળી જાય. તો કે હા, એટલે હવે મને થોડું ક્લિયર થયું કે મારે શું કરવું પડશે. તો કે જે બીજી પદાવલી મને આપી છે એમાંથી મારે પેલી પદાવલીને બહાર કરવી પડશે. આ ખાલી સમજવા માટે છે કે મારે કઈ રીતે પ્રક્રિયા કરવી સમજવું હોય તો. તો કે જે શબ્દો આવ્યા હતા એને ગાણિતિક ભાષામાં લખ્યા. શું શબ્દો આવ્યા હતા? તો કે એ માં શું ઉમેરવાથી, એટલે કે ઉમેરવું છે શું, તો આ બી મેળવી શકાય, એટલે કે બરાબર બી. તો કે આ ક્વેશ્ચન માં કેમ ના એમ બી એમ ના એમ એ પ્લસ હતા, બરાબર ની સામે જાય એટલે માઇનસ. એટલે એનો મતલબ એવો કે મને આટલું ક્લિયર થયું કે મારે આ મેળવી શકાય, એટલે કે આ પાછા કે રકમ પાછી લખું છું વત્તા વાય નો વર્ગ માં શું ઉમેરવાથી 2x નો વર્ગ વત્તા 3xy મેળવી શકાય તે શોધવા માટે શું મારે કરવું પડશે? તો કે શોધવા માટે b માઇનસ a, એટલે કે જે બીજી પદાવલી છે એમાંથી પેલી પદાવલી બાદ કરવી પડશે. આ જે વિગત હતી ખાલી સમજવા માટે હતી. તો ભાઈ આવું શોધવા માટે 2x નો વર્ગ વત્તા 3xy માંથી x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ બાદ કરવું પડશે. આવું મારે મેળવવું છે, આ શોધવું છે, તો એ શોધવા માટે શું કરવું પડશે? તો કે જે આ બીજી પદાવલી છે એમાંથી મારે પહેલી પદાવલીને બાદ કરવી પડશે. પણ મિત્રો, આ રીતે કરવું તો બાકી સરવાળા બાદ કરી તો આપણે પ્રશ્ન નંબર પહેલો, બીજો અને ત્રીજો આ બધાને કરીને જઈ પછી. પણ આખી જે મેથડ હતી આની કે દાખલો શરૂ કેમ કરવો એ જ આની અંદર શીખવાનું હતું. હવે તો આપણે ખબર પડી કે આ કઈ પદાવલી છે, માંથી એને માઇનસ કરવાનું છે. આ બીજી પદાવલી એટલે આપણને જવાબ મળી જશે. તો ચાલો કૌંસ પહેલા કામ શું કરશું? તો કે કૌંસ દૂર કરો. જ્યારે જ્યારે કૌંસ ની બહાર માઇનસ નિશાની આવે ત્યારે શું કરવાનું? તો કે અંદર બધાની નિશાની બદલાવી નાખવાનું. તો કે માઇનસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વન નો વર્ગ. રેડી? હવે અહીંયા એક્સ નો વર્ગ, જાઓ એક્સ નો વર્ગ દ્વારા ભેગા કરો. અહીંયા એક્સ નો વર્ગ, અહીંયા ત્રણ એક્સ વાય, અહીંયા માઇનસ એક્સ વાય, અહીંયા આવશે માઇનસ વાય નો વર્ગ. ચાલો હવે એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ તો એને બે જગ્યાએ બહાર કાઢી દીધો. અહીંયા આવશે બે ઓછા એમ ને અહીંયા આવશે એક વત્તા એક્સ વાય એક્સ વાય એક્સ વાય બહાર કાઢી દીધો. અહીંયા આવશે ત્રણ, અહીંથી એક્સ વાય બે ગયા એટલે આવશે માઇનસ એક અને માઇનસ વાય નો વર્ગ. ચાલો બે માંથી એક જઈ તો એક, એક આપણે આગળ લખતા નથી.
ત્રિકોણમાંથી એક જાય તો 2 is 1 અને માઈનસ 1 નો વર્ગ. આ થઈ ગયો આપણો જવાબ કે ભાઈ પહેલી પદાવલી જે છે એમાં તમે આવો ઉમેરો એટલે તમને આ જવાબ મળી જાય છે. હજી એક વખત આપણે મિત્રો સમજી લઈએ, આ પહેલી પદાવલી છે એને આપણે a નામ આપીએ. એની અંદર શું ઉમેરવાથી એટલે કે આની અંદર મારે ઉમેરવું છે પણ શું એ મને ખબર નથી, એટલે શું ઉમેરવાથી બી મેળવી શકાય છે બરાબર આવું મેળવી શકાય છે. એની અંદર શું ઉમેરવાથી બી મેળવી શકાય પછી આપણે જે જવાબ જોતો તો એના માટે શું કહીશું તો કે આ બે પ્લસ થાય છે બરાબર એ સામે જાય છે થઈ જાય માઇનસ. રેડી? તો ચાલો હવે આપણને આ કોમ્પ્લેક્સ સમજાઈ ગયું છે. ચાલો આ પ્રમાણે આપણે હજી આની અંદર બીજો દાખલો છે. આ એ હતો, આવો આની અંદર હજી બી દાખલો છે. એની અંદર રકમ લખીએ 2a વત્તા 8b વત્તા 10 માંથી શું બાદ કરવાથી માઇનસ 3a વત્તા 7b વત્તા 16
पहली पदावली वाची है तो माइनस कर दीजिए बीजी पदावली हवे अगर काउंस छोड़ी है ना आपकी जो आप करी है ऐसे इसी प्रमाण है आपने संदर्भ आपने छे तो क्या थी तो ये बत्ता आठ बी बत्ता दस काउंस नहीं बार माइनस दिशा में छे इसलिए इनो मतलब ये वो क्या अंदर नहीं पता नहीं दिशा नहीं बदली जा सके माइनस माइनस प्लस त्रण ए नीचे सात बी हमें तो छह में छह पांच
एक्स वाई ओछा छ एक्स वाई वत्ता बीस अने भेगा करी दीदा हारणी आलो आटलो काम पूरो कर हरे तो आया बे जगह सरखी निशानी सरखा पर तो छे सो सरखो छे तो x नो वर्ग आया वे तो 3 वत्ता m ने आया वे तो 1 आ बे जगह तो घात माइनस 4 वत्ता 1 बे जगह y नो वर्ग सरखो छे इस प्रमाण आया x y सरखो छे એટલે કે 5 6 અને 1 છેલે તો 21 પ્લસ છે અને 21 માઈનસ છે આથી ગયો ચાલ 3 ની તો 4 x નો વર્ગ વત્તા 4 નો 1 જાય તો 3 વત્તા ની નિશાન y નો વર્ગ વત્તા 5 પ્લસ 6 માઈનસ 5 નો નિશાન જાય તો 1 અને 1 તો કે 4 x નો વર્ગ વત્તા ઓછો ઓછા 3 y નો વર્ગ ઓછા 1 સ્ક્વેર આ થઈ ગયો આપણો જવાબ જો મિત્રો ચોથો અને પાંચમો આ જે બે દાખલા છે આની અંદર વિચારવાનું છે કે કઈ પદાવલીમાંથી કઈ પદાવલીને આપણે બાદ કરવી છે આ વિગત ખાસ વિચારવાનું છે પછી આગળ વધવાનું છે આ તો આપણો પાંચમો પ્રશ્ન